સુરતના સચિન વિસ્તારમાં તલંગપુર ગામમાં સોમવારે સાંજે 2 વર્ષીય બાળક બોલ રમતા ગુમ થઈ ગયો હતો. બાદમાં આજે સાંજે ઘર નજીકમાં ગટરની ખાડીમાં બાળકની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. સુરતના સચિનમાં તલંગપુર ગામની ઘટના સામે આવી છે, જેમાં સોમવારે સાંજે 2 વર્ષીય બાળક બોલ રમતા રમતા ગુમ થઈ ગયો હોય બાદમાં મંગળવારે સાંજે ઘર નજીકના ગટરની ખાડીમાંથી બાળકની લાશ મળી આવી હતી. ફાયર વિભાગની ગટરની ખાડીમાં 24 કલાક સુધી જેસીબી સહિતના સાધનોની શોધખોળ કરી હતી. વાત એમ છે કે મૂળ ઓડિશાના વતની અને સચિનમાં તલંગપુર ગામમાં આવેલી પ્રાથમિક શાળા પાસે મનોજ ગોળ પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં પત્ની અને એક 2 વર્ષીય પુત્ર શુભમ હતો. મનોજ સંચાર ખાતામાં કામ કરે છે અને મનોજનો પુત્ર શુભમ સોમવારે સાંજે ઘર નજીક બોલથી રમતો હતો. બાદમાં બાળક નહીં દેખાતા તેના પરિવાર અને આજુબાજુના લોકો ચિંતાતુર થઈને શોધખોળ આદરી હતી. બાળકની શોધખોળ કરવા છતાં કોઈ ભાળ મળી ન હોવાથી પરિવારે પોલીસને જાણ કરી હતી. બાળકના મળતા શંકા ગઈ હતી. બાળક નજીકમાં આવેલી ગટરની ખાડીમાં પડી ગયો હોવાની શક્યતા છે, જેથી ફાયર બ્રિગેડની જાણ કરાતા ત્યાં પહોંચીને તેની મોડી સાંજ સુધી શોધતા મળ્યો નહીં. બાદમાં મંગળવારે વહેલી સવારે ફાયર જવાનો ફરી ત્યાં જઈને શોધખોળ કરી હતી. બાદમાં જેસીબી વાહન મશીન વડે ખાડી ઉપરના સિમેન્ટના ઢાંકણાઓ ખસેડીને બાળકને શોધ્યો હતો, જેમાં સાંજે બાળકનો ખાડીમાંથી મૃતદેહ મળી ફાયરે કાઢીને પોલીસને સોંપ્યો હતો અને મૃતદેહને સિવિલ ખાતે ખસેડાયો હતો. બ્યુરો રિપોર્ટ, ઇન્ટીવી ન્યૂઝ, સુરત.